हेलो स्टूडेंट्स, केम छो બધા? મજા માં? ચલો આજે આપણે ધોરણ 8 ની અંદર તમારે ભાષા સજ્જતાની અંદર એટલે કે ત્રીજા ચેપ્ટર જૂનો ભિસ્તી જે છે એ ચેપ્ટર ની અંદર મારી ભાષા સજ્જતા છે અને એ ભાષા સજ્જતાની અંદર આપણે આજે ગ્રામર ભણવાના છીએ. મિત્રો બહુ જ મસ્ત ગ્રામર છે અને બધાને તરત જ ખ્યાલ આવી જશે. તમે બધા પોતાની નોટ બુક્સ તૈયાર રાખીને બેસજો. जो धोरण 7 में आपने विधान निष्कर्षवाचक उद्गार वाक्य प्रश्नार्थ वाक्य विषय समझ आपने मेळवी चुक्या. निषेध वाक्य कोने कहेवाय, उद्गार वाक्य कोने कहेवाय, बराबर. ए सीमाय इसमें आपने બધા વાક્યો ભણી ગયા. વાક્યના મુખ્ય બે પદો છે, કર્તા અને ક્રિયા. યાદ રાખજો વાક્યના કેટલા પદો છે, કર્તા અને ક્રિયા બે. ઉપરાંત ત્રીજું પદ પણ સમાવિષ્ટ છે, કર્મ. વાક્યમાં પ્રયોજતા આ ત્રણેય પદોમાં કોની પ્રધાનતા છે તેને આધારે વાક્યના ત્રણ પ્રકારો પાડી શકાય, બરાબર. હવે આપણે વાક્યના ત્રણ પ્રકારો પાડવાના છે, જો કે આપણે ચાર પ્રકાર ભણવાના છીએ. જો કર્તરી, કર્મણી, ભાવે પ્રયોગ અને આ ઉપરાંત એક પ્રેરક વાક્ય રચના પણ આજે આપણે ભણવાના છીએ. તો મિત્રો કર્તા, કર્મ અને ક્રિયા, બરાબર. એની તો તમને સમજ હશે જ. ધારો કે હું એક ઉદાહરણ કહું છું. રમેશ પત્ર લખે છે, રમેશ પત્ર લખે છે, બરાબર. હવે કોણ દ્વારા પ્રશ્ન પૂછે ત્યારે આપણને કર્તા મળે છે, શું લખે છે પ્રશ્ન પૂછે ત્યારે આપણને કર્મ મળે છે, બરાબર. અને છેલ્લે આપણને છે અથવા તો નથી એ દ્વારા આપણને છે. તો કોણ દ્વારા પ્રશ્ન કરીએ તો કોણ પત્ર લખે છે, તો રમેશ એ આપણો કર્તા થયો. શું લખે છે, રમેશ શું લખે છે એ પ્રશ્ન પૂછે ત્યારે આપણને કર્મ મળે છે, એટલે કે રમેશ પત્ર લખે છે, બરાબર. જે એક કર્તરી પ્રયોગ બધા નોટ બુક્સ લઈને બેસજો, ઓકે મિત્રો. કારણ કે બહુ જ મોસ્ટ આઈએમપી આ ગ્રામર છે અને તમારે એના વાક્યો પરીક્ષાની અંદર પૂછાય છે. કર્તામાંથી કર્મણી બનાવો, કર્મમાંથી કર્મણીમાંથી કર્તા બનાવો, કર્તામાંથી ભાવે પ્રયોગ બનાવો, આ બધું જ તમારે પૂછાય છે. જો કર્તરી પ્રયોગ, કર્તરી પ્રયોગની અંદર મિત્રો યાદ રાખજો, કર્તરી પ્રયોગની અંદર કર્તાની પ્રધાનતા હોય છે, બરાબર. સૌથી વધારે મોસ્ટ એના અંદર કર્તાની પ્રધાનતા જોવા મળે છે, જેમાં કર્તાના લિંગ વચન મુજબ પ્રત્યયો ગોઠવાયેલા હોય છે. કર્તાનો લિંગ વચન એના દ્વારા એના અંદર પ્રત્યયો ગોઠવાયેલા હોય છે. તો મિત્રો આપણે કર્તરી વાક્યના આપણે ઉદાહરણ જોઈએ, તેથી તમને તરત જ ખ્યાલ આવી જશે. મેં તમને પહેલા જ કીધું કે કર્તરી વાક્યની અંદર કર્તાની પ્રધાનતા જોવા મળે છે. કર્તા આપણને ક્યારે મળે મિત્રો, જ્યારે આપણે પ્રશ્ન એટલે કે કોણ દ્વારા પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે આપણને કર્તા મળે છે. જો અંદર અહીંયા જુમારે સોગ ખાતર એક પાડો પાડે, બરાબર. હવે ચલો આપણે એને પ્રશ્ન પૂછીશું કોણ દ્વારા. જો હું તમને કહું છું, તમે અંદર લખતા રહેજો, જુમારે સોગ ખાતર એક પાડો પાડે. જો કોણે શોક ખાતર એક પાડો પાડ્યો, તો આપણને શું જવાબ મળ્યો, કોણે પાડો પાડ્યો, કરતા એટલે કોણ, જુમો, બરાબર. જુમાએ શોક ખાતર પાડો પાડ્યો, એટલે આપણું કર્તરી વાક્ય થયું. તમારે કર્તરી વાક્ય જ્યારે બનાવવું હોય ત્યારે તમે કોણ દ્વારા પ્રશ્ન પૂછી અને કર્તરી વાક્યનો પ્રયોગ કરી શકો છો. એના પછી બીજો હું તમને જુઓ, જુમો વિસ્તી પોતાનો ઓપો ગભરાતો હતો. કોણ પોતાનો ઓપો ગભરાતો હતો, કોણ ગભરાતો હતો મિત્રો, જુમો, બરાબર. તો આપણે કોણ દ્વારા પ્રશ્ન પૂછ્યો એટલે આપણને કર્તા મળ્યો. તો મિત્રો આ આપણું કર્તરી વાક્ય બન્યું. કર્તરી વાક્યની અંદર કર્તાની જ પ્રધાનતા જોવા મળે છે. હવે એના પછી આપણે જો અહીંયા બધા ઉદાહરણો આપ્યા છે, કરતા કર્તરી વાક્યના ઉદાહરણ બધા તમારે ગ્રામર નોટબુકની અંદર ક્લિયર કરવાના છે. મહાનળે એક ચિંગારી આપી, આવી તમે પણ અલગ વાક્ય
કોણ દ્વારા પ્રશ્ન પૂછે એની કર્તરી વાક્ય બનાવી શકો છો. મહાનલે એક ચિંગારી આપી. કોણે એક ચિંગારી આપી? મહાનલે. તો મહાનલ આપણું શું થયો? કર્તા થયો. બરાબર. એવી બીજા પણ ઉદાહરણો આપણે છે. આ બધા જ ઉદાહરણો તમારે નોટબુકની અંદર ક્લિયર કરી અને મને હોમવર્કની અંદર સેન્ડ કરવાનું છે. જો જે કર્તરી પ્રયોગ સકર્મક હોય તેનું કર્મણી પ્રયોગમાં અને અકર્મક હોય તેનું ભાવે પ્રયોગમાં રૂપાંતર કરી શકાય છે. એના પછી આપણે કર્મણી વાક્ય જોઈએ. જો મિત્રો કર્મણી વાક્યની અંદર કર્મની પ્રધાનતા જોવા મળે છે. કર્તરી વાક્યની અંદર કોની પ્રધાનતા હતી? કોની હતી? કર્તાની. જ્યારે કર્મણી વાક્યની અંદર કર્મની પ્રધાનતા જોવા મળે છે. સકર્મક વાક્ય રચના હોય છે કર્મના લિંગ વચન મુજબ પ્રત્યયો ગોઠવાયેલા છે. તો મિત્રો એ પણ સરળ છે. હું તમને એક જ સરસ ટીક આપું એટલે તરત જ તમે કર્મણી વાક્ય પકડી લેશો. કઈ રીતે? કર્તાની અંદર કોણ પ્રશ્ન પૂછે છે જ્યારે કર્મણીની અંદર શું પ્રશ્ન પૂછે ને આપણને જે જવાબ મળે એને કર્મ ની વાક્ય કહેવાય. ત્યારે આપણને કર્મ મળે છે. જો હું તમને પ્રશ્ન પૂછી અને તમને બતાવો. જુમાદી સ્વર્ગ ખાતા એક પાડો પડાવ્યો. ચલો શું મૂકીને પ્રશ્ન પૂછો? શું મૂકીને પ્રશ્ન પૂછો? જુમાદી સ્વર્ગ ખાતા શું પડાયું? તો શું જવાબ આવ્યો? એક પાડો પડાવ્યો. પાડો જવાબ આવ્યો ને. શું દ્વારા પ્રશ્ન પૂછ્યો એટલે આપણને કેવો સરસ જવાબ મળ્યો? મળે ને. મહાનળ તરફથી એક ચિંગારી અપાઈ. મહાનળ તરફથી શું અપાયું? તો આપણને શું જવાબ મળ્યો? ચિંગારી અપાઈ. તો મિત્રો કર્મણી વાક્ય બનાવવું હોય ત્યારે તમે શું દ્વારા પ્રશ્ન પૂછો છો અને જે કર્મ તમને મળે છે ત્યારે કર્મણી વાક્ય બને છે. કર્મણી પ્રયોગમાં કેટલીક વાર કર્તા વગરની વાક્ય રચના પણ જોવા મળે છે. એટલે કે કર્તાનો લોપ થતો હોય તેવા વાક્યનો પણ ઉપયોગ થાય છે. અમુક એવા વાક્ય હોય જેના અંદર કર્તાનો લોપ પણ થઈ જતો હોય છે. દાખલા તરીકે દાંત વગર કાંઈ ખવાય. બરાબર. એટલે કે શાના વગર ખવાય? દાંત વગર. બરાબર. તો આપણને આન્સર મળ્યો શાના. શું દ્વારા પ્રશ્ન પૂછે અને આપણને જે આન્સર મળે છે તે. એના પછી મિત્રો છે ભાવે પ્રયોગ. બરાબર. ભાવે પ્રયોગની અંદર યાદ રાખજો મિત્રો ક્રિયાપદની પ્રધાનતા જોવા મળે છે લાસ્ટમાં. બરાબર. ક્રિયાપદ છે નથી બરાબર લખાયું આ બધાની અંદર એટલે કે એ ક્રિયાપદની પ્રધાનતા જોવા મળે છે અને ભાવે પ્રયોગ એ સકર્મક ક્રિયાપદ છે. જો એનું ઉદાહરણ આપીને તમને સમજાવું છું. જુમાદી સવારમાં ફરવા નીકળાયું. યાદ રાખજો મિત્રો ભાવે પ્રયોગની અંદર કર્તાની પ્રધાનતા હોય છે કર્મ હોતું નથી. બરાબર. જો હું તમને શીખવાડું કઈ રીતે સવાર જુમાથી સવારમાં ફરવા નીકળાયું. કોણ ફરવા નીકળ્યું? તો જુઓ આપણને જવાબ મળ્યો પણ અમે શું એટલે કે કર્મ દ્વારા પ્રશ્ન પૂછ્યો તો તમને જવાબ નહીં મળ્યો. શું સવારમાં નીકળાયું તો ફરવા નીકળાયું કે આન્સર કહેવાય. આપણને કે અયોગ્ય લાગે છે તે યોગ્ય લાગતું નથી. એટલે કે જુમાથી સવારમાં ફરવા નીકળાયું ભાવ પ્રગટ થયો એટલે કે એના અંદર ક્રિયાપદની પ્રધાનતા જોવા મળે છે. જે છે એ ભાવે પ્રયોગની અંદર જે ક્રિયાપદની પ્રધાનતા વિશેષ હોય છે. જુમાથી સવારમાં ફરવા નીકળાયું. જુમો સવારમાં ફરવા નીકળ્યો. જુમાથી સવારમાં ફરવા નીકળાયું. બરાબર. એના સિવાય બીજા ઘણા એવા ઉદાહરણો છે. તેનાથી મોટેથી ભૂમ પડાવી. તેને મોટેથી ભૂમ પાડી. બરાબર. તો આપણે એનું ભાવે પ્રયોગમાં કઈ રીતે ઉપયોગ કરીશું બનાવીશું? તેનાથી મોટેથી ભૂમ પડાવી કારણ કે એના અંદર ક્રિયાપદની પ્રધાનતા જોવા મળે છે. મિત્રો બીજા પણ ઘણા એવા ઉદાહરણો છે જે તમારે ઘરે કમ્પલસરી કરવાના છે. હવે એના પછી પ્રેરક વાક્ય રચના મિત્રો બહુ જ સરસ છે અને બહુ જ સહેલી છે. તમને તરત જ ખ્યાલ આવી જશે ક્રિયાપદનો જ્યારે ક્રિયા કરવા માટે પ્રેરવાનો અર્થ હોય ત્યારે પ્રેરક વાક્ય કયો બને છે. પ્રેરક વાક્ય રચનામાં ક્રિયાપદનું પ્રેરક રૂપ વપરાય છે. બરાબર. ધારો કે મેં લેસન કરાયું. મેં તેની પાસે લેસન કરાયું.
મેને પ્રેરણા આપી અને એને લેસન કર્યું બરાબર એને બહુ સરસ મસ્ત વાક્ય જે જોવા એને નોટિસ કરાવી જશે સાદું વાક્ય એને પ્રેરક વાક્ય જુમો ભૂમો પાડે છે એટલે પ્રેરક વાક્યની અંદર આપણે એને પ્રેરવાનું છે જુઓ જુમો લોકો પાસે ભૂમો પડાવે છે પાસે પડાવે છે પોતે નથી કરતો પ્રેરે છે બીજાને એટલે બીજા એ ભૂમો પાડે છે જુમો લોકો પાસે ભૂમો પડાવે છે પોતે નથી પાડતો બીજાને પ્રેરે છે માટે આ પ્રેરક વાક્ય રચના જે મિત્રો બહુ જ સહેલી છે પ્રેરક વાક્ય રચના અક્ષય લેસન કરે છે અક્ષય લેસન કરે છે અક્ષય લેસન કરાવે છે બીજાને કરાવે છે બીજાને પ્રેરે છે બરાબર એટલે આપણે પ્રેરક વાક્ય બન્યું તો એવી જ રીતે બીજા પણ તમે ઉદાહરણો લખી શકો છો મેં એની પાસે ગીત ગવડાયું એની પાસે ગવડાયું મેં તેની પાસે લાડુ બનાવડાવ્યા મેં તેની પાસે વાલી બંધ કરાવી મેં કાજલને કહ્યું કાજલે કાજલ પાસે પંખો બંધ કરાવ્યો બરાબર આપણે જ્યારે કોઈ બીજાને ઉદા બીજાને આપણે પ્રેરણા આપીએ છીએ ત્યારે એ પ્રેરક વાક્ય